જી આજે અમારા સાથી ધારાસભ્ય આનંદભાઈ પટેલ અને ગુલાબસિંહ સાથે અમે મહીસાગર ખાતે આવ્યા છીએ અને કલેક્ટરશ્રીને અમે હાલના તબક્કે મળવા માટે જવાના છીએ. જે સરકારી કાર્યક્રમ હતો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક વ્યક્તિ સાથે અરજદારની શું રજૂઆત હોય છે એને સાંભળ્યા વગર અમે કોઈ અરજદારની તરફદારી નથી કરતા, પણ જે પબ્લિક પ્લેસ પરથી જિલ્લા કલેક્ટરે જે આદિવાસી અને દલિત સમાજ પ્રત્યેની એમની માનસિકતા છતી કરી છે, જેની અમે નિંદા કરીએ છીએ, એમની જે ભાષા હતી કે ચંપલ નિકાલ કે મારના ચાહીએ, ચંપલ ખાને લાયક હે, હરામી સાલે, તો પબ્લિક મંચ પરથી જે એમણે જાહેરમાં જે અમારા લોકો માટેની જે નિવેદનબાજી એમણે કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. સાથે સાથે સંવિધાનમાં અત્યાચાર નિવારણ માટે એસટી એસસી માટે એટ્રોસિટી એક્ટ જે બન્યો છે ત્યારે એમણે કીધું કે આ લોકો આદિવાસી અને દલિત લોકો આ એટ્રોસિટી એક્ટનો ઉપયોગ બ્લેકમેલિંગ કરવા માટે કરે છે. 90% કેસીસ માત્ર ને માત્ર બ્લેકમેલિંગ કરવા કરતા કરે છે એવી એમની માનસિકતા એમણે કહીને એમની માનસિકતા સતી કરી છે. ત્યારે આવી માનસિકતા ધરાવનારા જિલ્લા કલેક્ટર જ હોય તો એને અમે વખોડી કાઢીએ છીએ ને એને ક્યારે અમે ચલાવવાના નથી. સાથે સાથે એમનો કાર્યકાળ દરમિયાન દાહોદમાં પણ એમણે એસસી એસટી ઓબીસીના કર્મચારીઓ સાથે જે વર્તન વ્યવહાર કર્યા છે એ બાબતોની પણ અમારી પાસે ફરિયાદો આવી છે. અહીંયા મહીસાગરમાં પણ અગાઉ ડીડીઓ હતા અને હાલમાં કલેક્ટર તરીકે એમની જે ફરિયાદો અનેક કર્મચારીઓ અમને કરી છે કે કાયમ માટે એમની માનસિકતા બીજી જ્ઞાતિઓ માટે આવી જ હોય છે અને નીચું દેખાડવા માટે હર હંમેશ એ આવા પ્રયાસો કરતા હોય છે. ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, સરકાર આમાં ગંભીરતાથી નોંધ લે. અગર ગુજરાત સરકાર આ કલેક્ટરશ્રી પર ખાતાકીય તપાસ કરાવીને સસ્પેન્ડ કેમ ન કરાય ત્યાં સુધીની કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું જન આંદોલન થશે. અમે આવનારી 6 તારીખે તમામ આ વિસ્તારના ધારાસભ્યો, તમામ સાથી મિત્રો, અમે તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાના છે. પછી પણ અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં એનાથી પણ વધારે જલંત કાર્યક્રમો અમે મહીસાગર અને ગાંધીનગર ખાતે અમે આપવાના છે. આજે મહીસાગર જિલ્લામાં અમે ચેતરભાઈ સાથે સાથે લુણાવાડાના આપણા ધારાસભ્ય ગુલાબસિંહ સાથે અને અન્ય સમાજના આગેવાનો તેમજ દલિત સમાજના આગેવાનો તેમજ અન્ય કચડાયેલા વર્ગોની સાથે ખાસ લુણાવાડા આવવાનું અમારું કારણ એ છે કે થોડા સમય પહેલા મહીસાગરના કલેક્ટરે જે આદિવાસી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે અને આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ વિશે ન છાજે એવી વાત કરી છે એના વિરોધમાં આજે સંવિધાન અધિકાર દિવસે કલેક્ટરશ્રી પાસે જવાબ માંગવાના છે કે તમે જે આદિવાસી સમાજ એટ્રોસિટી એક્ટ 90% ખોટી હોય છે એની વાત કરી, એના પુરાવો જે એમની પાસે હોય અમે પુરાવા માંગવા જવાના છે. આઈએસ કક્ષાના અધિકારી જે રીતની વાત કરી છે એ તદ્દન અશોભનીય વાત છે અને કેટલીક વાત અમને અહીં આવ્યા પછી પણ જાણવા મળી છે કે માત્ર ને માત્ર દલિત સમાજ, ઓબીસી સમાજ અને આદિવાસી સમાજને કોઈ ને કોઈ રીતે નીચો દેખાવાનો પ્રયત્ન કરે છે. આવનારી 6 તારીખે પણ અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે. આવનારા દિવસોમાં આદિવાસી સમાજ, દલિત સમાજ, અન્ય કચડાયેલા સમાજ વિશે જો એમણે કોઈ પણ ટિપ્પણી કરી હોય તો અમે એમના પર ફરિયાદ પણ કરવાના છે. આગામી રણનીતિ શું રહેશે? આગામી રણનીતિ અમારી એવી રહેશે કે 144 ની કલમ લગાવવાનું કારણ શું છે. આગામી રણનીતિ અમારી એ જ રહેશે કે અહીંના મંત્રી જે આદિવાસી સમાજમાંથી આવે છે કુબેરસિંહ ડિંડોર ચૂપ કેમ છે, અને આવનારા દિવસોમાં અહીં અમે એક અઠવાડિયું રહીને ગામડે ગામડે ફરીને 6 તારીખના આંદોલનના એંધણ આંદોલનની તૈયારીના ભાગરૂપે અમે ગામડે ગામડે ફરવાના છે. 6 તારીખે અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશું અને એમને તાત્કાલિક સસ્પેન્ડ કેમ ન કરવા એના વિશે અમે લડત ચલાવીશું.